કોઈ નવજાત બાળક જ્યારે બિનવારસુ હાલતમાં મળી આવે ત્યારે કદાચ ઈશ્વરને પણ એ માસૂમને દુનિયામાં મોકલવાનો પસ્તાવો થતો હશે. જામનગરમાં આજે બપોરે ગુલાબનગર વિસ્તારમાં એક માસૂમને તરછોડી ચૂપચાપ ફરાર થઈ રહેલ મહિલાને સ્થાનિક લોકોએ ઝડપી લઈ પોલીસને ફોન કર્યો હતો, જેને પગલે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મહિલાએ પોતે ધ્રોલની રહેવાસી હોવાનું જણાવી તેનો પતિ જેલમાં હોય, બે બાળકોનું ભરણ પોષણ કરવા સક્ષમ ન હોય, માસૂમને તરછોડવા મજબૂર બની હોવાની આપવીતી કહી હતી. અભયમની ટીમ મહિલાને કાઉન્સેલિંગ માટે પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જામનગર જિલ્લાના જોડિયાના કેશિયા ગામે લૂંટારી દુલ્હનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીંના વિપુલ નામના યુવાનના લગ્ન માટે તેના પરિવારે જૂનાગઢના મધુબેન કોડીનો સંપર્ક સાધ્યો હતો. મધુબેનની પુત્રી રાધિકાના લગ્ન વિપુલ સાથે નક્કી કરવામાં આવ્યા હતા, જેના બદલામાં યુવકના પરિવારે યુવતીના પરિવારને રૂપિયા 2,35,000 ચૂકવ્યા હતા, જે પછી યુવક યુવતીએ એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હતા. ત્યાર પછી યુવકના પરિવારજનોને યુવતી અને તેનો પરિવાર આ રીતે લગ્નનું નાટક કરી પૈસા પડાવતા હોવાનું ધ્યાને આવતા છૂટાછેડાના ભણકારા સંભળાયા હતા. દરમિયાન એક રાત્રે વિપુલ અને તેનો પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે રાધિકા ગુમ થઈ જતા પરિવારે મધુબેનનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા સમગ્ર પ્રકરણ પોલીસ સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરના ગોરધનપુર પાસે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ભવનનું ભૂમિપૂજન કરવાના છે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર તથા દાહોદનો પણ પ્રવાસ કરવાના છે. તેમના 3 દિવસના ગુજરાત પ્રવાસને અનુલક્ષી રાજ્ય સરકાર તથા સંબંધિત સ્થાનિક તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જામનગરના હરીશ પરમાર નામના શખ્સ સાથે ઠગાઈ થઈ હતી. મોહિત પરમાર અને જતીન પાલા નામના શખ્સોએ મુંબઈમાં ઊંચા પગારની નોકરી આપવાની લાલચ આપી હરીશના ડોક્યુમેન્ટ મેળવી બનાવટી કંપની બનાવી હતી, તેમજ તેના નામે બેંક ખાતાઓ ખોલી 2 મહિનામાં જ 7 કરોડના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જામનગર પોલીસે આ પ્રકરણમાં રાફેલ અડેડિયો ઇન્કા નામના નાઇજીરિયન શખ્સને મુંબઈથી ઝડપી લીધો હતો, જેના પગલે આ કૌભાંડમાં નાઇજીરિયન ગેંગની ભૂમિકા બહાર આવી હતી. જામનગર પોલીસે નાઇજીરિયન ગેંગના અન્ય એક સભ્ય ઉત્તર પ્રદેશના વતની અને અમદાવાદના રહેવાસી મલખાનસિંહ રાજબહાદુરસિંહ ચૌહાણને અમદાવાદથી ઝડપી લીધો છે. અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનની ઓનલાઈન પ્રક્રિયા ગઈકાલથી જ આરંભ થઈ ગઈ છે, પરંતુ સંબંધિત વેબસાઇટમાં જામનગરના જીજી હોસ્પિટલના ડોક્ટરોના નામની યાદી અપલોડ ન થતાં જામનગરના યાત્રિકોનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું નથી, જેને પગલે રજીસ્ટ્રેશન કેન્દ્ર પંજાબ નેશનલ બેંકના સતત 2 દિવસથી ધક્કા ખાતા યાત્રા કરવા ઈચ્છુક શિવભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશનનો પ્રારંભ હાલમાં મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટર્સનું લિસ્ટ અપલોડ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર ના થવાથી 2-3 દિવસ 3-4 દિવસ લાગશે, માર લાગશે એવી શક્યતા છે. સર, હાલ યાત્રીનો ઘસારો થઈ રહ્યો છે ત્યારે વેબસાઇટમાં હોસ્પિટલ અપલોડ ન થવાથી શું કઈ કઈ પ્રકારની તકલીફો પડે છે? એના કારણે જે યાત્રીઓ જવા માંગે છે એમને રજીસ્ટ્રેશન કરવામાં વિલંબ થઈ શકે છે, અને એમને જે ડેટમાં જવું હોય એ ડેટમાં એમને કદાચ રજીસ્ટ્રેશન ના મળી શકે. એટલા માટે જરૂરી છે કે જલ્દી વેબસાઇટ પર ડોક્ટર્સનું લિસ્ટ અપલોડ થઈ જાય. આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં વિવિધ વિકાસકામો માટે રૂપિયા 1,55,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. બેઠકમાં આગામી 5 વર્ષ માટે પાબારી હોલનું સંચાલન દાતા પરિવારને સોંપવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી.